हेलो एवरीवन, आज आपणे इंग्लिशना बुकलेट एटले के लीथामां खाली जग्या जोशुं। तो पहला केपिटल लेटर एटले के पहली एबीसीडीनी खाली जग्या जोशुं। तो पहला जोईए तो अहींया शुं आपेलो छे, ए पछी खाली जग्या छे, तो खाली जग्यामां आवशे बी, पछी सी आपेलो छे, तो सी पछी डी, पछी ई आपेलो छे, तो ई पछी एफ, पछी जी पछी शू आवशे एच, पछी आई आपेलो छे, आई पछी जे पछी के आपेलो छे, तो के पछी शू आवशे एल पछी एम आपेलो छे, तो एम पछी एन, ओ पछी पी। एवी रीते हवे बीजी खाली जग्या जोईए तो एच आपेलो छे, तो एच पछी आई, जे पछी शू आवशे के, एल पछी एम, एन, ओ, पी, पछी क्यू, आर, एस, टी, यू, वी, ने खाली जग्या मा छेले डबल्यू। एवी रीते त्रीजी लाइन जोईए तो के आपेलो छे, तो के पछी नी खाली जग्या मा शुं आवे, एबीसीडी बोलीए तो के पछी एल पछी खाली जग्या आपी, एमा आवशे एम, पछी एन पछी शू आवशे ओ पछी पी, क्यू पछी खाली जग्यामां आर पछी एस, टी आपेलो छे, तो टी पछी खाली जग्यामां यू, वी, डबल्यू आपेलो छे, तो डबल्यू पछी खाली जग्यामां शू आवशे एक्स। હવે અહીંયા જોઈએ તો અહીંયા એમની પહેલા ખાલી જગ્યા આપેલી છે, તો એમની પહેલા આપણે એબીસીડી બોલીએ તો એમની પહેલા શું આવશે, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ, તો એમની પહેલા ખાલી જગ્યામાં લખવાનું એલ, એમ પછી એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ। એવી રીતે આગળ આપણે ખાલી જગ્યા આપણી રીતે બોલતું જવાનું અને કરતી જવાની। હવે આ ત્રીજી લાઈન જોઈએ તો અહીંયા સી આપેલો છે, સીની પહેલા બે ખાલી જગ્યા છે, તો પહેલા જોઈએ તો સીની પહેલા શું આવે, એબીસીડી બોલીએ તો એ બી સી, તો સીની પહેલા બી લખીશું અને બીની પહેલા શું આવે એ, એવી રીતે અહીંયા એ બી સી, પછી ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, પછી ખાલી જગ્યા આપી એમાં કે, પછી એલ અને એમ। એવી રીતે આપણે પહેલી એબીસીડીની ખાલી જગ્યા કરવાની છે। હવે આગળ જે આપણે કેપિટલ લેટર જોયા, એવી રીતે હવે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડી, બીજી એબીસીડીની ખાલી જગ્યા જોઈએ તો અહીંયા પહેલા શું આપેલો છે, બીજી એબીસીડીનો સી, તો સીની આગળ ખાલી જગ્યા આપેલી છે, તો એબીસીડી બોલીએ તો એ બી સી, તો સીની પહેલા શું આવ્યું બી, અહીંયા લખીશું બી, પછી સી, સી પછી ડી, ઈ, એફ, જી, પછી એચ, આઈ, જે, કે, પછી ખાલી જગ્યા આપી એમાં એલ, એમ, એમ પછી એન, ઓ, પી અને ક્યુ। હવે બીજી ખાલી જગ્યા જોઈએ તો આગળ બે ખાલી જગ્યા છે અને પછી જે આપેલો છે, તો જેની પહેલા આગળની ખાલી જગ્યામાં આપણે એબીસીડી બોલીએ તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ, તો જેની પહેલા શું આવશે આઈ। હવે અહીંયા આઈ લખી લીધો, તો આઈની આગળ ખાલી જગ્યા છે એમાં એ બી સી ડી ઈ એફ જી એચ અને આઈ, તો આઈની પહેલા શું આવશે એચ, તો એચ આઈ જે, પછી ખાલી જગ્યા આપી એમાં કે, એલ એમ એન ઓ પી, પી પછી ક્યુ, આર પછી આવશે અહીંયા એસ, ટી પછી યુ અને વી પછી ડબલ્યુ। એવી જ રીતે ત્રીજી લાઈન જોઈએ તો કે આપેલો છે, તો કે પછી એલ એમ એન, પછી ખાલી જગ્યા આપી એન પછી ઓ, પી, ક્યુ આપેલો છે, તો ક્યુ પછીની ખાલી જગ્યામાં આર, એસ, ટી, ટી પછી ખાલી જગ્યામાં યુ, વી, ડબલ્યુ આપેલો છે, તો ડબલ્યુ પછીની ખાલી જગ્યામાં એક્સ,
હવે અહીંયા જોઈએ તો એમ ની પહેલા ખાલી જગ્યા આપેલી છે તો એમ ની પહેલા આપણે એબીસીડી બોલીએ તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ તો ખાલી જગ્યામાં આવશે એલ એમ પછી ખાલી જગ્યામાં એન ઓ પછી પી ક્યુ પછી ખાલી જગ્યામાં આર એસ પછી ખાલી જગ્યામાં ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ તો આ રીતે તમારે આગળની ખાલી જગ્યામાં પણ મોઢે લખી અને પ્રેક્ટિસ કરવાની છે.